સ્ટાન્ડર્ડ એઇટ સબ્જેક્ટ ઇંગ્લિશ સેકન્ડ સેમેસ્ટરમાં આપણે યુનિટ વન ટુ થ્રી સુધી આપણે સમજી ગયા છીએ ત્યાર પછી આ વિડીયોમાં યુનિટ ફોર છે એ કરવાનું છે યુનિટ ફોર ટેલ મી વાય એમાં એક્ટિવિટી વન છે સીધો પિક્ચર્સ સિલેક્ટ ધ આન્સર ચિત્ર જુઓ અને આન્સર છે સિલેક્ટ કરો પેલો ક્વેશ્ચન છે વાય ઇઝ ઇટ હે હેપી શા માટે તે ખુશ છે તો ત્રણ ઓપ્શન આપ્યા છે બીકોઝ ઇટ ઇઝ રેનિંગ બીજું છે ઇટ ઇઝ નો લીવ્સ ત્રીજું છે બિકોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ ઇટ તો ચિત્રમાં આપણે બાજુમાં આપેલું છે એમાં જોઈએ વૃક્ષ છે એ હેપી એટલે કે ખુશ દેખાય છે શા માટે તો કે બાળકો છે એની આજુબાજુ રમે છે તો એમાં સી ઓપ્શન છે એ આવશે બીકોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ ઇટ બીજું છે વાય ઇઝ ઇટ સેડ તે શા માટે દુઃખી છે તેમાં ત્રણ ઓપ્શન આપ્યા છે બીકોઝ પીપલ વોન્ટ ટુ ક્વોટર ઇટ બીજું છે બીકોઝ સમ પીપલ્સ વોન્ટ ટુ કટ ઇટ અને ત્રીજું છે બીકોઝ ચિલ્ડ્રન લાઇક ઇટ તેમાં શું આવશે બી આવશે બીકોઝ સમ પીપલ્સ વોન્ટ ટુ કટ ઇટ ચિત્રમાં પણ દર્શાવ બતાવ્યું છે કે લોકો છે એને કાપવા માગે છે ત્યાર પછી ત્રીજું છે વાય ઇઝ ઇટ એંગરી તે શા માટે ગુસ્સે છે તો ઓપ્શન છે બીકોઝ ચિલ્ડ્રન લાઈક ઇટ બીજું છે બીકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન સેટ ઇટ અને સી છે બીકોઝ હિટ હેઝ નો લીવ તો એમાં શું આવશે બી આવશે કે કારણ કે બાળકો છે ને શું ફેંકે છે પથરા ફેંકે છે એટલે વૃક્ષ છે એંગ્રિ એટલે કે ઘૂસે છે બીજું એક્ટિવિટી બી છે એમાં એક્ટિવિટી સી ધ પિક્ચર્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ ચિત્ર જુઓ અને ડાયલોગ છે કમ્પ્લીટ કરો હવે ચિત્રમાં જુઓ વૃંદાસ બર્થડે ડે સી વોઝ ટીયર્સ કે વૃંદાનો બર્થડે છે કે તેણી પરેશાન હતી શા માટે તો આપણે જોઈએ તો એના બાજુમાં બતાવ્યું છે એના ફ્રેન્ડ્સના નામ આવે છે કરણ અમિત લીલા નરેશ પછી છે અંજુ પાયલ વિરલ બિનિતા તો હવે આપણે એમાં જોઈએ પેલું છે કરણ ઉપરની સાઈડ આપેલું છે તો કે મેં શું લખ્યું છે કરણ વોઝ હેલ્ડઅપ ઇન ટ્રાફિક કે કરણ છે ટ્રાફિકમાં છે અમિતનું તો કે અમિત ટ્રેન વોઝ લેટ અમિતની ટ્રેન છે એ લેટ છે લીલામાં શું છે તો કે લીલા ફેલ ઇન મૂડ હર ડ્રેસ ગોટ સોલ્ડ કે લીલા છે એનું મૂડ છે એ ખરાબ છે કારણ કે તેનો ડ્રેસ છે એ બગડેલો છે ત્યાર પછી નરેશનું શું છે તો કે નરેશ બોસ ગેવ હિમ મોર વર કે નરેશ છે તેનો બોસ છે એને જાજુ બધું વર્ક છે એ આપે છે ત્યાર પછી અંજુમાં શું છે તો કે સી ગોટ કન્ફ્યુઝ ઇન સિલેક્ટિંગ ડ્રેસ વિચ સી વોન્ટેડ ટુ વેર એ કન્ફ્યુઝ છે ડ્રેસ સિલેક્ટ કરવા માટે કે તે કયો ડ્રેસ પહેરે ત્યાર પછી પાયલનું શું છે તો કે પાયલ વોઝ સ્લીપિંગ પાયલ સૂતી હતી સી ફોરગેટ તે ભૂલી ગઈ હતી કે વૃંદાનો બર્થડે હતો એ ત્યાર પછી વિરલનું છે વિરલ વોઝ સ્ક્વેરિંગ વિથ હર સિસ્ટર એ વિરલ છે એ એની બહેન સાથે શું કરતો હતો તો કે ઝઘડો ક્વેરલિંગ એટલે ત્યાર પછી બિનિતાનું છે બિનિતા વોઝ કન્ફ્યુઝ ઇન સિલેક્ટિંગ અ ગિફ્ટ ફોર વૃંદા કે બિનિતા છે એ કન્ફ્યુઝ છે કે વૃંદા માટે કયું ગિફ્ટ છે એ સિલેક્ટ કરવું તો હવે આ વૃંદાનો બર્થડે છે અને એના મિત્રો છે એને એને ઇન્વિટેશન આપ્યું છે પણ એ લેટ છે શા માટે તો એનું રીઝન પણ આપણે અહીંયા બતાવેલું છે કે એનું રીઝન શું હતું એટલા એના માટે એ લેટ છે તો આપણે એ પહેલાં આપણે ડાયલોગ છે વાંચતા જઈએ વાય આર ધી લેટ કે શા માટે તેઓ મોડા છે તો આપણે ઉપર આપણે ચિત્રમાં દર્શાવ્યું આપણે વાંચ્યું કે શા માટેના મિત્રો છે એ મોડા હતા તો આપણે વાંચીએ ટુ ડે ઇઝ વૃંદાસ બર્થડે આજે વૃંદાનો બર્થડે છે સી ઇન્વાઇટેડ ઓલ હર ફ્રેન્ડ્સ કે તેઓ તેણી છે તેના મિત્રોને ઇન્વાઇટ એટલે કે આમંત્રણ આપે છે ધ પાર્ટી બિગેન એટ નાઇન ઓ ક્લોક પીએમ બટ વૃંદા વોઝ ઇન્ટિયસ પાર્ટી છે કેટલા વાગે સ્ટાર્ટ થવાની હતી ના નવ વાગે

હતી ઉતાવળથી ચાલતી હતી બિનિતા ઓ ડિયર આઈ એમ સોરી શું કહે છે બિનિતા વૃંદાને કહે છે કે ઓ મિત્ર સોરી વૃંદા સહીઝ વૃંદા કહે છે વેર વેર યુ તું ક્યાં હતી વાય આર યુ લેટ ટુ ડેટ માય પાર્ટી કે તું શા માટે મારી પાર્ટીમાં મોડી છું બિનિતા સહીઝ બિનિતા કહે છે ઓ વોઝ આઈ વોઝ સો કન્ફ્યુઝ ઇન સિલેક્ટિંગ અ ગિફ્ટ ફોર યુ કે હું સિલેક્ટિંગ ગિફ્ટ એટલે કે ગિફ્ટ સિલેક્ટ કરવામાં હું કન્ફ્યુઝ હતી એટલે હું મોડી હતી સેઝ ઇટ ઇઝ ઓકે ડિયર યુ આર માય બેસ્ટ ગિફ્ટ કે સારું મિત્ર કે તું જ મારી બેસ્ટ ગિફ્ટ છો એટ ટ્વેન્ટી મિનિટ્સ પાર્ટ્સ નાઇન કે નવ ને પચીસે પાયલ કમ કોણ આવે છે નવ ને પચીસે નવ વાગે પાર્ટી શરૂઆત થવાની હતી ને નવ ને પંદરે બિનીતા આવે છે નવને પચીસે કોણ આવે છે તો કે પાયલ આવે છે પાયલ સેઝ પાયલ શું કહે છે કે આઈ એમ સોરી ડિયર વૃંદા સેઝ વાય આર યુ સો લેટ કે શા માટે તું મોડી છો તો પાયલ સેઝ આઈ વોઝ સ્લીપિંગ આઈ ફોર તો પાયલ એનું એનું જે રીઝન હતું એને લખ્યું છે કે પાયલ વોઝ સ્લીપિંગ સી ફોર કે પાયલ સુતી હતી તે પાર્ટીમાં જવાનું હતું એ ભૂલી ગઈ હતી ત્યારે વૃંદા શું કહે છે ઓ આઈ એમ હેપી ધેટ યુ રિમેમ્બર કે ઓ હું ખુશ છું કે તને હવે યાદ છે એટ હાફ પાસ્ટ નાઇન વિરલ અરાઈવડ કે સાડા નવ વાગે કોણ આવે છે વિરલ આવે છે વિરલ સાઈઝ વિરલ કહે છે ડીયર વૃંદા આઈ એમ સો સોરી એ ડીયર વૃંદા આઈ એમ સો સોરી કોણ કહે છે વિરલ કહે છે વૃંદા સાઇઝ યુ હેવ કમ ટુ કમ શોલેટ ત્યાર પછી વિરલ કહે છે આઈ નો આઈ વોઝ ક્વેરિલિંગ વિથ માય સિસ્ટર એ શું કહે છે કે હા હું જાણું છું કે હું મોડો છું પણ શું કહે છે કે હું મારી સિસ્ટર્સ સાથે શું કરતો હતો કે ઝઘડો કરતો હતો વૃંદાશૈષ બટ આઈ એમ હેપી યુ કમ કે હું ખુશ છું કે તું આવ્યો એ માટે ત્યાર પછી છે એટ ટ્વેન્ટી મિનિટ્સ ટુ ટેન કે નવ ને ચાલીસ થઈ છે એટલે કે દસમાં વીસ મિનિટની વાર છે ત્યારે કોણ આવે છે અમિત રીત અમિત પહોંચે છે અમિત સેઝ અમિત કહે છે વૃંદાને ઓહ માય ગોલ્ડ સોરી વૃંદા સેઝ આઈ થ્રોટ યુ વીલ નોટ કમ કે મને આશા હતી કે તું નહીં આવે અમિત કહે છે નો ડિયર માય ટ્રેન વોઝ લેટ કે ના મિત્રો મારી ટ્રેન છે મોડી હતી તો આપણે જોઈએ અમિતમાં જો તો અમિતનું રીઝન અમિતમાં શું છે અમિત ટ્રેન વોઝ લેટ કે અમિતની ટ્રેન શું મોડી હતી ઓ આઈ સી નો પ્રોબ્લેમ એટ પછી હવે ક્વાટર ટુ ટેન એટલે કે નવ ને પિસ્તાલીસે નરેશ એન્ટર કે નરેશ છે એન્ટર એટલે કે પ્રવેશે છે નરેશ સેઝ આઈ એમ સોરી આઈ નો યુ આર વેરી ઇન્ગ્રી કે હું જાણું છું કે તું ખૂબ ખુશ ગુસ્સે છો વૃંદા સાહે યસ આઈ એમ યુ આર લેટ નરેશ સેઝ યસ બટ માય બોસ ગેવ મી સમ મોર વર્ક ટુ ડુ એન્ડ આઈ કુડ નોટ લીવ ધ ઓફિસ અર્લી શું કહે છે નરેશ તો નરેશનું આપણે રીઝન જોઈ લે તો નરેશમાં શું આપ્યું છે કે શું કીધું કે માય બોસ ગેવ મી મોર વર્ક કે મારા બોસે મને ઘણું બધું વર્ક આપ્યું હતું એટલે હું વહેલી ઓફિસ છે એ લેવું એટલે કે છોડી શકીશ નહીં ત્યાર પછી છે વૃંદા કહે છે ઓકે વેલકમ ત્યાર પછી આપણે એક્ટિવિટી થ્રી કરવાની છે રીઅરેન્જ ધ સેન્ટેન્સીસ એન્ડ મેક અ મિનિંગફુલ ડાયલોગ હવે આ જે વાક્ય આપ્યા છે આપણે ફરીથી ગોઠવવાના છે અને મિનિંગફુલ ડાયલોગ છે બનાવવાનો છે તો એમાં પહેલામાં શું આવશે તો આપણે મેંગોટ્રી મેંગો મેંગોટ્રી પૂછે છે આસ્ક એટલે કે પૂછવું વાય ડુ યુ કમ હિયર કે તમે અહીં કેમ આવો છો તો એ વાક્ય છે એ અહીંયા આપેલું છે કે વાય ડુ યુ કમ હિયર કે તમે અહીં કેમ આવો છો ત્યારે ચાઇલ્ડ એટલે કે બાળક કહે છે કે બિકોઝ આઈ વોન્ટ મેંગોસ કે મારે કેરીઓ છે એ જોઈ છે ત્યાર પછી મેંગો ટ્રીસ કહે છે કે વાય ડુ યુ વોન્ટ અઝ કે તમે અમને કેમ ઈચ્છો છો એ કોણ કહે છે મેંગો કહે છે કેરીઓ કહે છે ત્યારે બાળક કહે છે બીકોઝ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ એ વાક્ય જો આમાં આપેલા છે ચાઇલ્ડ શું કહે છે બિકોઝ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ કારણ કે અમારે જ્યુસ છે બનાવવું છે ત્યારે જ્યુસ સાઇઝ હવે જ્યુસ કહે છે વાય ડૂય વોન્ટ મી તમે મને કેમ ઈચ્છો છો કેમ માગો છો ચાઈલ્ડ કહે છે બિકોઝ યુ હેવ વિટામિન એ કારણ કે તમારામાંથી શું મળે વિટામિન એ મળે ત્યારે વિટામિન એ સેઝ વિટામિન એ કહે છે વાય ડૂય યુ વોન્ટ મી કે તમે મને કેમ માગો છો ત્યારે બાળક કહે છે બિકોઝ યુ આર હેલ્ધી કારણ કે તમે હેલ્ધી છો તંદુરસ્ત છો મેંગો ટ્રીઝ મેંગો ટ્રી કહે છે સો ટેક ધ મેંગોઝ તેથી મેંગો ટ્રી કહે છે કે તમે મેંગો છે એ લઈ લો તો જો આ આપણે વાક્ય છે આપણે ગોઠવવાના છે તો પેલું શું આવશે મેંગો ટ્રી કહેશે કે મેંગો ટ્રી તો અહીં આપેલો છે મેંગો ટ્રી શું કહે છે કે તમે અહીં કેમ આવો છો ત્યારે બાળક શું કહે છે કે મારે મેંગો જોઈએ છે જ્યારે મેંગો એટલે કેરીઓ કહે છે કે તમે મને કેમ ઈચ્છો છો ત્યારે બાળક શું કહે છે કે અમારે જ્યુસ બનાવવું છે તો જ્યુસ શું કહે છે કે તમે મને કેમ માગો છો ત્યારે બાળક શું કહે છે કે અમારે વિટામિન તમારી પાસેથી અમારે વિટામિન એ મેળવવું છે જોઈએ છે ત્યારે વિટામિન એ કહે છે કે તમે મને કેમ માગો છો ત્યારે બાળક શું કહે છે કે યુ બિકોઝ યુ આર હેલ્ધી કે તમે તંદુરસ્ત છો ત્યારે મેંગો ટ્રી શું કહે છે સો ટેક ધ મેંગોઝ તો સરસ છે ડાયલોગ આપણે બનાવ્યો ત્યાર પછી છે એક્ટિવિટી ફોર રીડ ધ પેરેગ્રાફ કાર્તિક કમ ફ્રોમ સ્કૂલ કાર્તિક જે સ્કૂલમાંથી આવે છે હી વોઝ હેપી તે ખુશ છે હી હેડ અ ટ્રોફી ઇન તેના હાથમાં ટ્રોફી હતી હી ગોટ ઇટ ફ્રોમ સ્કૂલ તે ટ્રોફી છે સ્કૂલમાંથી મેળવી હતી ધેર વોઝ અ સાયન્સ ફેવરેટ સ્કૂલ શું હતું સ્કૂલમાં વિજ્ઞાન મેળવ્યું હતું હી વોન ધ ટ્રોફી તેને ટ્રોફી છે જીતી હતી હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ સારો સ્પીકર છે એ માટેની તેને ટ્રોફી મેળવી હતી હી સોડ હિઝ ટ્રોફી ટુ હિઝ પેરેન્ટ તે ટ્રોફી છે તેના પેરેન્ટ્સ એટલે કે માતા પિતાને બતાવે છે કાર્તિકને કોંગ અભિનંદન છે એ આપે છે હીસ ગ્રાન્ડ ફાધર વોઝ પ્રાઉડ ઓફ હિમ બીકોઝ કાર્તિક ગોટ ફર્સ્ટ પ્રાઇઝ એના ગ્રાન્ડ ફાધર એટલે કે દાદા છે એ ગર્વ અનુભવે છે કારણ કે કાર્તિક છે એ ફર્સ્ટ પ્રાઇઝ છે એને મેળવી છે કાર્તિક સિસ્ટર વોઝ હેપી કાર્તિકની બહેન છે ખુશ છે કારણ કે સી વોઝ યોર્સ અબાઉટ સેલિબ્રેશન પાર્ટી કે તે ખાતરી હતી કે સેલિબ્રેશન પાર્ટી માટે નાવ રીડ એન્ડ અંડરસ્ટેન્ડ ટેબલ છે એને વાંચો અને અને સમજો એક્શન છે છે ક્રિયા સામે આપેલું કાર્તિક વોઝ હેપી કાર્તિક છે એ ખુશ હતો તો રીઝનમાં શું આપ્યું તો હી વોન ધ ટ્રોફી કે તેને ટ્રોફી મેળવી હતી બીજું છે કાર્તિક વોન ધ ટ્રોફી કાર્તિકે ટ્રોફી જીતી હતી રિઝન શું હતું તો કે હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ ઇલોક્યુશન કોમ્પિટિશન ત્યાર પછી છે હીઝ પેરેન્ટ્સ કોંગ્રેચ્યુલેટેડ હિમ તો શું રિઝન શું હતું હી વોન ધ ટ્રોફી કે તેના માતા પિતાએ તેને અભિનંદન આપ્યા તો શું કારણ હતું તો કે એને ટ્રોફી છે એ મેળવી હતી ચોથું છે કાર્તિક સિસ્ટર વોઝ હેપી કાર્તિકની બહેન છે ખુશ હતી કારણ કે શી વોઝ યોર અબાઉટ સેલિબ્રેશન પાર્ટી પાંચમું છે કાર્તિક ગ્રાન્ડ ફાધર વોઝ પ્રાઉડ ઓફ હિમ તો શું હતું ફર્સ્ટ પ્રાઇઝ ત્યાર પછી છે રીડ ધ સ્ટોરી સ્ટોરી છે ધ ફર્સ્ટ ફ્રૂટ વન મોર્નિંગ અ કિંગ વેન્ટ ઓન હોર્સ બેક ટુ ધ કન્ટ્રી સાઈડ કે રાજા છે સવારે ઘોડા પર એ કન્ટરી પર જાય છે હી કમ ટુ ધ વિલેજ એન્ડ સો એન ઓલ્ડ મેન ઇન અ ફિલ્ડ કે તે વિલેજમાં આવે છે અને ખેતર પણ કોને જોવે છે કે ઓલ્ડ મેન એટલે વૃદ્ધ માણસને જોવે છે ધ ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ એન્ડ પ્લાન્ટિંગ મેંગો શેપલિંગ્સ ઓલ્ડ મેન શું કરતા હતા કે જમીન ખોદી અને મેંગોના છોડ છે એ રોપતા હતા હી વોઝ વર્કિંગ વેરી હાર્ડ તેનું કામ છે ખૂબ અઘરું હતું કિંગ આસ્ક કિંગ પૂછે છે ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ મારા મિત્રો વાય આર યુ પ્લાન્ટિંગ ધીસ સેપલિંગ્સ શા માટે તમે છોડ છે એને રોપો છો ઓલ્ડ મેન સેઝ ઓલ્ડ મેન કહે છે ધીસ સેપલિંગ્સ વિલ બી બિગ ટ્રીસ ઇન ટેન ઓર ફિફ્ટીન યર્સ કે આ છોડ છે એ દસ ઓર પંદર વર્ષમાં મોટું થઈ જશે ધે વિલ બી બેયર ફ્રૂટ ધ્યાન તેમાં શું આવશે કે બિયર ફ્રૂટ છે એ આવશે કિંગ સેઇઝ કહે છે બટ યુ આર ઓલ્ડ એન્ડ વીક સો યુ વીલ ડાય ઇન અ ફ્યુ યર્સ કે પણ તમે તો ઘરડા અને નબળા છો તો અમે થોડા વર્ષમાં શું મૃત્યુ થઈ જશો યુ વીલ નોટ ઇટ ધેર ફ્રૂટ્સ તમે ફ્રૂટ છે ખાઈ શકશો નહીં વોલ્ડ મેન સેઝ યુ આર રાઇટ તું સાચો છે આઈ વિલ નોટ ઇટ ધ ફ્રૂટ બટ આઈ એમ ડુઈંગ ધીસ ટુ ડે બિકોઝ અધર વિલ ઇટ ઇટ એન્ડ ધેર ફોર આઈ એમ હેપી કે તું સાચો છે કે હું એ ફ્રૂટ છે ખાઈ શકીશ નહીં પણ કે કારણ કે એ ફ્રૂટ છે બીજા ખાઈ શકે અને એનાથી હું ખુશ છું કિંગ સાઇઝ આઈ એમ પ્લેસ્ટ વિથ યુ ઓલ્ડ મેન યુ લવ પીપલ ધેર ફોર યુ આર અ ગુડ મેન કે તમને લોકો કે તમે લોકોને ખૂબ ચાહો છો તેથી તમે ગુડ મેન એટલે કે સારા માણસ છો પ્લીઝ ટેક હિઝ બેગ ઓફ મની બિકોઝ આઈ લવ યોર વર્ક કે મહેરબાની કરીને આ પૈસાની બેગ લો કારણ કે મને તમારું વર્ક અને તમારો વિચાર છે ખૂબ ગમ્યા ઓલ્ડ મેન કહે છે થેન્ક યુ સર આભાર સર ધીસ બેગ ઓફ મની ઇઝ ફર્સ્ટ ફ્રૂટ ઓફ માય લિટલ સ્ટ્રીઝ શું કહે છે આભાર સર કે આ પૈસાની બેગ છે એ મારું શું કહે છે કે ફર્સ્ટ રૂટ છે માય લિટલ ટ્રી કે મારું નાનું ચારનું ત્યાર પછી છે રીડ ધ સ્ટોરી એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ એક્શન આપેલી છે તો ઓલ્ડ મેન વોઝ ડિંગિંગ ધ અર્થ કે ઓલ્ડ મેન એટલે કે ઘરડો માણસ છે એ જમીન છે એ ખોદે છે શા માટે કારણ કે હી વોઝ પ્લેન્ટિંગ મેંગો સેપલિંગ કે તેને છોડ છે રોપવા હતા બીજું છે ધ કિંગ વોઝ પ્લે વિથ એન ઓલ્ડ મેન એમાં સામે રીઝનમાં શું આવશે હી લવડ પીપલ ત્રીજું છે એક્શનમાં આપેલું નથી પણ રીઝન શું છે હી વોઝ ગુડ મેન એન્ડ હી વર્ક ફોર અધર્સ કે તે સારા માણસ હતા અને એનું વર્ક છે એ બીજા માટે હતું તો એમાં શું આવશે એક્શનમાં ધ કિંગ ગેવ હિમ અ બેગ ઓફ મની ત્યાર પછી લાસ્ટમાં છે ચોથું એમાં પણ રીઝન આપેલું છે હી વોન્ટેડ અધર્સ ટુ ગેટ ફ્રૂટ્સ તો એક્શનમાં શું આવશે તો ઓલ્ડ મેન વોઝ પ્લાન્ટિંગ મેંગોઝ શેપલિંગ તો અહીંયા આપણે એક્ટિવિટી વન ટુ ફોર્સ સુધી આ વિડીયોમાં સમજી ગયા છે તો તમારે સમજી અને લખવાની છે